कहू मुरली अंदर कि जारे भगवान चक्र छाया बनी ने साथ निभावे छे कारण के भगवान ए तमारा सेवाधारी छे। बाबाए खूब ज सुंदर शब्द वापर्यो छे कि भगवान सेवाधारी बनी ने तमारी पासे आव्या छे। तो भगवान जेना सेवाधारी होय तो तमे विचारी शको छो कि सदैव अपनी सेवा माते ए हाजिर छे। भगवान ने अपने दिल थी प्रेम थी बोलावसो ए सेकंड मा हाजिर थई जशे। क्यारे अपने कही छे ने के कोई देहधारी नी जरूरत होय अने अपने ने बोलावीए तो ए तरत हाजर नथी थई शकता कारण के केटला दूर हसे एने आवा माटे व्हीकल जोशे ए आवशे तो थोड़ा समय लागी जशे। परंतु जयरे परिस्थिति एवी होय त्यारे अपने तरंत इंस्टंट कोई नो सहारो जोईए आधार जोईए तो इंस्टंट जे सहारो छे कोनो छे भगवान इजी सदा अपनी साथे छे। बस अपने दिल थी एने याद करिए दिल थी एने पुकारिए ए हाजर थशे ज। भगवान साथ निभावा माटे हमेशा देवी छे એટલે કહેવામાં આવે છે કે એ કોણ છે આપણા સેવાધારી છે। તો ભગવાન સેવાધારી બનીને છત્ર છાયાનો અનુભવ કરાવી રહ્યા છે। જ્યારે ભગવાન સાથે છે ત્યારે આપણે ખૂબ જ નિશ્ચિંત બની જઈએ છીએ। બીજી વાત બાબાએ કાલે મુરલીની અંદર એ પણ બતાવી કે ભગવાનનો સાથનો અનુભવ આપણે ક્યારે નથી કરી શકતા। કયું એવું કારણ આવે છે કે જ્યારે ભગવાનના સાથનો આપણે અનુભવ નથી કરી શકતા? તો બાબાએ ખૂબ જ સુંદર વાત કરી છે કે જ્યારે વાતોનો પડદો વચ્ચે આવી જાય છે ત્યારે બાબાની સાથનો અનુભવ નથી કરી શકતા। અને આ વાત એકદમ સત્ય છે કે ભગવાનનો સાથનો અનુભવ ક્યારે નથી કરી શકતા? જ્યારે ઘણી બધી વ્યર્થ વાતોના પડદા આપણી સામે આવી જાય તો ભગવાન આપણને નજર જ નહીં આવશે કારણ કે વાતો સામે છે ને વાતો નજર આવી રહી છે એટલે ભગવાન થી દૂર થઈ જઈએ છીએ। તો વ્યર્થ વાતો ક્યારેક પર ચિંતનની વાતો પર દર્શનની વાતો ક્યારેક આપણા જીવનની અંદર એવી ઘટના ઘટી છે પાછળની જે બધી ઘટના ઘટી ગઈ છે એ ઘટનાને આપણે યાદ કરતા રહેશું તો એ વાતોના પડદા આવી જાય છે ત્યારે ભગવાનની સાથનો અનુભવ નથી કરી શકતા। એટલા માટે આપણે વાતોના પડદાને હટાવી દઈએ। જે પણ આપણા જીવનની અંદર કોઈ એવી વાતો બની છે એને આપણે આજથી દૂર કરવાનો નિર્ણય કરી લઈએ કે કોઈ પણ વ્યર્થ વાતો મારી સામે ન જોઈએ। ને વ્યર્થ વાતો આવશે ને તો ક્વેશ્ચન માર્ક તો ઉત્પન્ન થવાનું જ છે, આ કેમ થયું, આ શાના કારણે થયું, આમ ન થવું જોઈતું હતું, આમ થયું એટલે આવું થઈ ગયું। તો આવી બધી જે વાતો છે ને એ એક પછી પલટો આવતો જાય છે અને આપણે ભગવાનથી દૂર થતા જઈએ છીએ, તેના સાથનો એની છત્ર છાયાનો આપણે અનુભવ નથી કરી શકતા। આજે આપણે બધા જ એ પણ વિચારીએ કે ભગવાનને સાથે રાખવું છે ને તો આપણે આ બધી વાતોને દૂર કરી દઈએ। બીજી વાત કે આપણે ભગવાન ને દિવસ દરમિયાન ક્યારે ક્યારે સાથે રાખીએ, આમ તો આપણે નિરંતર સાથે રાખવાનું છે પરંતુ આપણી દિનચર્યાની અંદર ભગવાનની સાથે સંબંધ જોડીને કેવી રીતે આપણે અનુભવ કરીએ? કારણ કે ભગવાન તો સર્વ સંબંધથી આપણા સાથી બન્યા છે,
આપણે ભગવાનની સાથે બધા જ સંબંધો જોડ્યા છે. ભગવાન એ આપણા સાચા માતા પિતા પણ છે, ભગવાન એ આપણા શિક્ષક પણ છે, ભગવાન એ સદગુરુ પણ છે, ને ભગવાન આપણા ભાઈ બહેન, ને ભગવાન એ આપણા સાચા પતિ પણ છે, અને ભગવાન એ આપણો બાળક પણ છે. તો આપણે બધા જ સંબંધ એની સાથે જોડ્યા છે, અને ન જોડ્યા હોય તો પણ જોડવા માટે આપણે જરૂર પ્રયત્ન કરીએ કે ભગવાન મારી સાથે છે, અને એ સાથનો અનુભવ આપણે ક્યારે કરશું. તો દિવસની અંદર જ્યારે આપણે કોઈ ને કોઈ ઘટનાથી વાકેફ છીએ, કે જેમ સવારની દિનચર્યા આપણી શરૂ થાય છે ત્યારથી લઈને રાત્રે આપણે સૂઈએ, તો આપણે ભગવાનને કઈ કઈ દિનચર્યામાં કયા કાર્યમાં સાથે રાખીએ, તો જેવી રીતે આપણે અનુભવ કરતા રહેશું કે હર શ્વાસ હર સંકલ્પ ની અંદર ભગવાન આપણી સાથે છે, તો સૌથી પહેલા તો આપણું મન તે શું કરે છે, વિચારે છે. અને મન જ્યારે વિચાર કરે, આપણે સૌથી પહેલા તમને આજે મારે સાત વાતો બતાવવાની છે કે જે ભગવાનને આપણે કયા કયા સમયે કેવી રીતે યાદ કરી. એમાં પહેલી વાત છે મનસા. મનસા યાની આપણું મન. મન એ શું કરે છે, વિચાર કરે છે. જ્યારે આપણે એકલા બેઠા હોઈએ અને આપણે વિચાર કરતા હોય, આપણે વિચારમાં બેઠા છીએ, તો આપણે પહેલા પોતાને પૂછીએ કે એ વિચારની અંદર ભગવાન સાથે છે, તો તરત ક્લિક થશે કે હું જે વિચારી રહી છું એ સાચું છે યા ખોટું છે. અગર ભગવાન સાથે છે તો આપણે સાચું જ વિચારશું. એટલે મનથી આપણે વિચાર કરીએ ત્યારે પણ ભગવાન આપણા સાથે આપણા સંગમાં હોવા જોઈએ. તો ક્યારે પણ આપણે વ્યર્થ વિચાર નહીં કરશું, ખોટા વિચારો નહીં કરશું, કોઈ વ્યક્તિ માટે પણ ખોટું નહીં વિચારશું, કારણ કે ભગવાન મારી સાથે છે. તો જ્યારે ભગવાન સાથે હોય તો આપણે ખોટું કેવી રીતે વિચાર, જરૂર આપણે બધું સારી વાતો જ કરશું. જ્યારે આપણા સંકલ્પમાં સ્મૃતિમાં ભગવાનની યાદ સમાયેલી છે, તો પછી આપણું મન પણ કેટલું શુદ્ધ હશે, મન કેટલું પવિત્ર હશે. અને એટલે જ બાબા પણ હંમેશા કહે છે કે વચ્ચે જબ ભી બાબા કો યાદ કરો તો સબસે પહેલે ક્યા કરો, અપને આપકો આત્મા સમજો. તો જો પહેલો વિચાર જ આપણે કરવાનો છે કે હું એક આત્મા છું, તો દેહ અને દેહના સંબંધોની બધી જ વાતો સમાપ્ત થઈ ગઈ ને. હું તો એક આત્મા છું અને મારું કનેક્શન કોની સાથે હોવું જોઈએ, પરમાત્મા. આપણે જયારે મનથી વિચારીએ ત્યારે પણ આપણે ભગવાનને સાથે રાખવાના છીએ, કારણ કે જયારે વિચારો આપણી સાથે છે ત્યારે વ્યક્તિનો સૂક્ષ્મ દેહ સંકલ્પની સાથે રહે છે. વ્યક્તિનો સૂક્ષ્મ દેહ એ સંકલ્પ સાથે રહે છે. એટલા માટે આપણે બેઠા અહીંયા હોઈએ અને વિચારીએ આપણે કેટલી દૂરની વાત, જેવી રીતે અહીંયા બેઠા હોઈએ અને આપણે અહીંયા બેસીને ક્યાં ક્યાં પહોંચી જઈએ, તો એ કોણ પહોંચે છે, આપણું જે સૂક્ષ્મ દેહ છે એ ત્યાં પહોંચી જાય છે. એટલે વિચારોની સાથે સૂક્ષ્મ દેહ કાર્ય કરે છે. તો આપણે જયારે કોઈ ખાવાની વસ્તુ લઈ રહ્યા છે તો આપણને ખાવાની વસ્તુ દેખાઈ પણ રહી છે, એ સમયે મન પણ તો કંઈક વિચાર કરે છે ને. તો આપણે મનથી વિચાર કરવાનો છે કે બાબા મારી સાથે છે, ભગવાન મારી સાથે છે,
भले हूँ खावानी वस्तु लई रही छूँ, भूखी रही छूँ, परंतु भगवान मारी साथे छे। तो विचारों थी भगवान पण छे, कार्य पण थई रह्यु छे, अने विचारों मां अपना मन थी भगवान पण जोड़ायेला छे। अने ज्यारे भगवान नी याद हसे त्यारे त्यारे एमनी याद हसे त्यारे मन ए पावरफुल बनशे। कारण के ए मन नी अंदर भगवान नी याद छे तो ए मन सारू विचार छे, मन बीजा माते पण शुभ विचार से शुभ चिंतक बन से। अने ज्यारे मन नी अंदर व्यर्थ विचारों चाले, व्यर्थ संकल्प चाले, तो त्यारे शुं थाय छे आपणे बधा अनुभव करीए छे, मन कमजोर थई जाय छे, मन निर्बल थई जाय छे। अने एटला माटे आपणे पण बधाए मन ने पावरफुल बनावानी खूब ज जरूरत छे। અને વર્તમાન સમયમાં સાચે જ મનને ખૂબ સ્ટ્રોંગ બનાવીએ, મજબૂત બનાવીએ, અને એ સ્ટ્રોંગ ત્યારે જ બનશે કે જ્યારે મન પોઝિટિવ વિચાર કરશે। તો આપણે એ ભગવાનને યાદ કરીએ એ એક પોઝિટિવ થોટ્સ જ છે, અને એમને યાદ કરશું તો એની સાથે સાથે બીજા પણ પોઝિટિવ થોટ્સ આવતા જ જશે। તો પરમાત્માને સાથે રાખશું, સંગ સંગ રાખશું મનથી પણ, એટલે પહેલું તમને બતાવ્યું કે મનથી ભગવાનને સાથે રાખ, મનથી એની સાથે જોડાયેલા રહી કાર્ય પણ કરીએ અને મન એમની સાથે પણ જોડાયેલું। કારણ કે મનને અત્યારે આપણે શુદ્ધ પ્યોર પાવરફુલ સ્ટ્રોંગ એવું બનાવવાની જરૂરત છે, કારણ કે મનની અંદર પણ એક એનર્જી જોઈએ અને એ એનર્જી બાબાની યાદથી જ આવે છે। સૌથી પહેલી વાત બતાવી તમને મન સાથે, તો મનથી ભગવાનની સાથે જોડાયેલા રહેવાનું છે, કાર્ય પણ કરતા રહીએ અને મન એની અંદર લાગેલું પણ। બીજી વાત છે વાચા, વાચા યાની વાણી, બોલ, બોલની અંદર ભગવાનને કેવી રીતે સાથે રાખવું। કારણ કે આપણે સૌથી પહેલા વિચાર કરીએ, વિચાર કરીને પછી બોલીએ, વિચારમાં ભગવાન હતા તો પછી બોલમાં પણ ભગવાન હશે ને। એટલા માટે આપણે કહીએ છીએ ને કે વગર વિચાર્યું બોલો નહીં। અગર આપણે વિચાર કર્યા વગર બોલી દેશું તો એ બોલની અંદર જરૂર કંઈક ને કંઈક ગરબડ થશે, એ બોલ વ્યર્થ હશે, એ બોલ દુઃખ આપવા વાળા પણ હશે। પરંતુ જ્યારે આપણે વિચારીએ અને પછી બોલીએ તો આપણને તરત જ ખબર પડશે કે મારે જે બોલવાનું છે એ સારું બોલવાનું છે, મારે જે બોલવાનું છે સુખ આપવા વાળું બોલવાનું છે। તો જ્યારે બોલની અંદર પણ પરમાત્માની યાદ હશે તો પરમાત્માની ઝલક બોલની અંદર દેખાશે, જેવી રીતે પરમાત્માની ઝલક શાંતિ મધુરતા સત્યતા નિર્માણતા આજે આપણને દેખાય છે ને ભગવાનના બોલની અંદર, કે એ બોલે પણ છે તો કેટલા શાંતિથી બોલે, અને બાબા જે બોલે છે એની અંદર કેટલી મધુરતા છે, નિર્માણતા છે, નિરહંકારિતા છે, દિવ્યતા છે, રૂહાનિયત છે અને પ્રેમ પણ છે। તો જ્યારે ભગવાનના બોલની અંદર આપણને આ બધી ઝલક દેખાય છે તો ભગવાનમાં દેખાય તો આપણામાં કેમ ના દેખાય, આપણામાં પણ તો જરૂર દેખાશે। તો આપણે જોઈએ છે ને કે જ્યારે ગુજરાત દાદીજી બોલે અને જ્યારે
श्री बाबा नी प्रवेशता थाय त्यारे बोले। साधन तो एक छे ने, मुख एक छे, ऊर्जा दादी पण एक छे, परंतु बोल मा अंतर आवी जाय छे। एनु कारण शु? कारण के ए बोल मा परमात्मा समायेला छे। એટલે બોલ અને બોલવાની પદ્ધતિ બદલાઈ જાય છે। તો જ્યારે ભગવાન આપણી સાથે છે, સંગ સંગ છે, એમની યાદ છે, તો આપણા બોલની અંદર પણ આપણો બોલવાનો જે તરીકો છે ને એ બદલાઈ જશે। બોલવાના ના તરીકામાં પણ મેનર્સ આવશે, રોયલ્ટી આવી જશે, એ દિવ્યતા આવી જશે, રોમાન્યતા આવી જશે। તો આપણે બધા ઈચ્છીએ છીએ ને કે આપણા બોલ પણ એવા હોવા જોઈએ કે જે બીજાને સુખ આપે, આપણા બોલ એવા હોવા જોઈએ કે જે વ્યક્તિ માટે આપણે સારું બોલીએ ને એ થઈ જાય। ત્યારે એ પણ અનુભવ કરીએ છીએ કે કોઈ વ્યક્તિ એવા બોલ બોલે ત્યારે સામે વાળી વ્યક્તિનું પણ કઈ અનર્થ થઈ જાય છે। આપણે શું કહીએ કે આ જે બોલે છે ને એ તો એક શ્રાપ બની જાય છે। મુખ એક જ છે પણ કોઈ બોલે એ શ્રાપ થઈ જાય અને કોઈ બોલે એ વરદાન થઈ જાય, કોઈ બોલે એ આશીર્વાદ બની જાય। તો આપણે પણ ભગવાને મુખ આપ્યું છે, મુખ એક જ છે પરંતુ બોલવું કેવું એ ત્યારે જ સંભવ થશે જ્યારે બાબાની યાદ આપની સાથે જોડાયેલી। બોલની અંદર પણ ભગવાનની ઝલક દેખાવી જોઈએ। બીજી વાત કે જ્યારે આપણે સાંભળીએ, જેમ આપણે બોલ બોલીએ તો મુખથી બોલ બોલીએ, પરંતુ સામે વાળા વ્યક્તિ સાંભળી પણ તો રહ્યા છે ને, અને આપણે પણ પોતે ક્યારે કોઈની વાત સાંભળશું, તો જ્યારે સાંભળીએ ને ત્યારે ભગવાનનો સાથનો અનુભવ કેવી રીતે કરશું? તો જ્યારે આપણે સાંભળી રહ્યા છીએ ત્યારે આપણું મન પણ સૂક્ષ્મ રીતે થી કામ કરી જ રહ્યું છે। તો જ્યારે આપણે સાંભળીએ છે ત્યારે ભગવાનની યાદ પણ સાથે હોવી જોઈએ, કે જેવી રીતે આપણે બાબાની મુરલી સાંભળી રહ્યા છે તો મુરલી સાંભળીએ છે ત્યારે કોણ યાદ હોય છે? બાબા યાદ હોય છે ને। તો મુરલીના સમયે સાંભળવાથી કાન સાંભળી રહ્યું છે પરંતુ મન બાબા સાથે જોડાયેલું છે। તો કાર્ય એક છે પરંતુ એની સાથે સાથે બાબાની યાદ પણ છે। અને જ્યારે બાબાની મુરલી સાંભળીએ છે તો આપણને કેટલું સરસ લાગે છે, જ્યારે એ બાબાની મુરલીના મહાવાક્ય આપણા કાનની અંદર જઈ રહ્યા છે ત્યારે આપણને એક એક મહાવાક્ય કેટલા મધુર, કેટલા મીઠા લાગે છે। અને જ્યારે બાબાની મુરલી સાંભળશો ત્યારે ચહેરો કેટલો હર્ષિત થઈ જશે, આપણી અંદર એક ખુશી આવી જશે કે મારી સાથે કોણ વાત કરી રહ્યું છે, મને કોણ સંભળાવી રહ્યું છે, તો ભગવાન મને સંભળાવી રહ્યા છે। તો એ સ્થિતિ કેટલી સારી હોય છે, પરંતુ એ ભગવાન સંભળાવે છે એટલે આપણી સ્થિતિ સારી છે। તો એવી જ રીતે હું જયારે કોઈકની સાથે વાત કરું અને સામે વાળા પણ સાંભળી રહ્યા છે તો સામે વાળાને પણ એવું ફીલ થવું જોઈએ કે આમની વાતો સાંભળીને મને ખૂબ જ ખુશી મળી, મને ખૂબ જ સુખ મળ્યું, એમની વાતો સાંભળીને મને ખૂબ જ આનંદ આવ્યો। તો એ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે આપણે સારી વાતો બોલીએ છીએ જેમાં ભગવાનની યાદ સમાયેલી છે ત્યારે સાંભળવા વાળાને સારું લાગશે। જ્યારે કોઈ સામે વાળી વ્યક્તિ બોલી રહ્યું છે ને આપણે સાંભળી રહ્યા છે
ત્યારે આપણી સ્થિતિ કેવી હોવી જોઈએ? તો જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે પણ આપણી એ જ સ્થિતિ હોવી જોઈએ કે હું એક આત્મા છું. આ કાન દ્વારા આપણે સાંભળી રહ્યા છીએ અને મારે સારી વસ્તુ સાંભળવાની છે જે મારા કામની છે, અને જે વસ્તુ મારા કામની નથી તે વ્યર્થ છે. કારણ કે સામેવાળી વ્યક્તિ તો કંઈ પણ બોલશે ને, પરંતુ મારે કયું વસ્તુ સાંભળવું કયું નથી સાંભળવું. એટલે તો કહે છે ને, ભગવાને બે કાન આપ્યા છે. કેમ બે કાન આપ્યા? કારણ કે સારી વસ્તુ આપણે બંને કાને સાંભળીએ, અને કોઈ ખરાબ વસ્તુ કોઈ ખરાબ વાતો કરે તો એક કાનથી સાંભળીએ બીજા કાનથી કાઢીએ. તો જ્યારે કોઈક આપણને કઈ સંભળાવી રહ્યા છે ત્યારે મારી સ્થિતિ પણ એવી હોવી જોઈએ કે બાબા, એ આત્મા જે મને સંભળાવી રહી છે એમાં બધી વસ્તુ તો સારી નથી, એટલા માટે હું એક કાનથી સાંભળું બીજા કાનથી કાઢું. મારે જે કામની વસ્તુ છે એને જ અંદર ઉતારવાની છે, બાકી બધી વસ્તુને મારે સાઈડમાં કાઢવાની છે. એટલા માટે બાબા આપણને મુરલીમાં પણ કહે છે ને, સુના અન સુના કર દો. યાને જે વ્યક્તિ કઈ આપણે સંભળાવ્યું એ નથી સારું તો એને અનસુના, માના મેં સાંભળ્યું જ નથી એ સ્થિતિ રાખવાની. તો સાંભળવાના સમયે પણ બાબાની યાદ સાથે હશે તો આપણી સાંભળવાની સ્થિતિ પણ બદલાઈ જશે. જેવી રીતે બાબા કોઈકની વાતો સાંભળે તો બાબાની સ્ટેજ કેટલી ઊંચી હોય છે. જેને પણ અવ્યક્ત બાપ દાદાને જોયા હશે અને બાબાને સાથે મિલન મનાવ્યું હશે, ને તો બાબાની સામે ઘણા બધા આવતા હોય, બાબાની સાથે કઈ ને કઈક જે પણ કારોબારની વાત હોય તો એ કરતા પણ હોય, તો એ સમયે બાબાની સ્ટેજ કેટલી ઊંચી હોય. બાબા સાંભળી પણ રહ્યા હોય છે, પરંતુ બાબા એવી રીતે સાંભળે છે એકદમ ન્યારા અને બાબાની જે સલાહ સૂચન આપવાનું છે એ બાબા આપી દે છે, ને પછી બાબા એકદમ ન્યારા દેખાય. તો બાબાને જોઈને એવું લાગે છે કે બાબાની પરમ ધામની સ્ટેજ છે ને એવી જ દેખાય. તો આપણે પણ જાણે જયારે સાંભળીએ ત્યારે આપણી સ્ટેજ એવી જ હોવી જોઈએ કે હું પણ પરમ ધામની અંદર રહીને સાંભળી રહી છું. તો પરમ ધામ ની અંદર રહીને સાંભળી રહ્યા છે તો નીચેની જે બધી વાતો છે ને એ ગૌણ લાગશે, યાની કે કોઈ એનું મહત્વ નથી એવું લાગશે, અને આપણી પણ બાબાની જેવી સ્ટેજ બની જશે. એટલે ઊંચી સ્થિતિમાં રહીને આપણે સાંભળવું જોઈએ. જેવી રીતે આપણે મૂવી જોઈએ તો મૂવી જોઈએ ત્યારે આપણે ઊંચાઈ પર જોઈએ છે ને, નીચે રહીને નથી જોતા. કારણ કે નીચે રહીને જોશું તો નુકસાન થશે, આંખોને નુકસાન થશે. એવી જ રીતે આપણે પણ જાણે સાંભળીએ ત્યારે ઊંચી સ્થિતિમાં રહીને સાંભળીએ તો આપણે આપણા જીવનમાં પણ કોઈ નુકસાન નહીં થશે. જયારે આપણી સ્થિતિ ડાઉન હોય અને આપણે સાંભળીએ ને ત્યારે આપણને બધી નાની નાની વાતો પણ બહુ મોટી લાગશે, અને એવું લાગશે કે જાણે મારી સાથે શું થઈ રહ્યું છે, મને કેમ આવું કહી રહ્યા છે. એટલે ઘણી વાર વ્યક્તિ આપણને કંઈક ને કંઈક સંભળાવે, આપણી કોઈ કમી બતાવે, તો પણ આપણે ઊંચી સ્ટેજમાં રહીને સાંભળવાનું છે જેમ બાબા. ચોથી વાત, ખાવાના સમય બાબા સંગ સંગ છે એ અનુભવ કેવી રીતે? તો જેવી રીતે બાબા આપણા સંગમાં છે, આપણા સાથે છીએ, તો જેવી રીતે આપણે ભોજન બનાવીએ ત્યારે બાબાને સાથે રાખીએ, એવી જ રીતે ભોજન કરતા સમયે પણ બાબા આપણી સાથે. જેવી રીતે આ શરીર રૂપી રથ ઈશ્વરીય કાર્ય અર્થ પ્રાપ્ત થયું છે, એટલા માટે મારે આ શરીરને ચલાવવા માટે
ભોજન આપવાનું છે. એ તો આપણે બધા જાણીએ છીએ કે આપણે ભોજન આપવાનું છે, ત્યારે જ આ શરીર ચાલશે, ત્યારે શરીરમાં તાકાત આવશે. તો જેવી રીતે ભોજન થી શરીરમાં તાકાત આવે છે, એવી જ રીતે ભોજનના સમયે બાબાની યાદમાં રહું તો એ ભોજન કરતા સમયે યાદ છે એટલા માટે મારું મન પણ શક્તિશાળી બનશે, શરીર પણ શક્તિશાળી અને મન પણ શક્તિશાળી. તો ખાવાના સમયે ભગવાનની યાદ ખૂબ જ જરૂરી છે. અને અત્યારનો જે સમય ચાલી રહ્યો છે એમાં તો ખૂબ જ બાબાની યાદ હોવી જોઈએ. કારણ કે જે વસ્તુ આપણે બહારથી લાવીને બનાવી રહ્યા છે એની અંદર જે બધાના સંકલ્પો છે, જે ડર છે, ભય છે, જે વાતાવરણ બનેલું છે બહારની દુનિયામાં, એ બધું જ વાઇબ્રેશન આપણા ઘરની અંદર આવે છે અને આપણે એને બનાવીએ છીએ અને આપણે એને લઈએ છીએ તો એ બધા વાઇબ્રેશન આપણા અંદર પણ આવશે ને. એટલા માટે આપણે ખાવાના સમયે ને બાબાને ખૂબ જ પ્યારથી દિલથી યાદ કરીએ અને બાબાને કહીએ, બાબા આ તમારા ભંડારાનો મહાપ્રસાદ બન્યો છે, બાબા તમે પહેલા એને સ્વીકાર કરો, પહેલા બાબાને આપણે સ્વીકાર કરાવીએ અને પછી આપણે એને સ્વીકાર કરીએ. એવો અનુભવ થશે કે જેમ બાબાએ એ ભોજનને બ્રહ્મ ભોજન બનાવ્યું, ભોજન મહાપ્રસાદ બની ગયું અને એ ભોજનથી આપણું શરીર પણ સ્વસ્થ રહેશે અને મન પણ સ્વસ્થ રહેશે. ખાવાના સમયે પણ બાબાને સંગ સંગ રાખવાના છે એ બધાને જ ખબર છે, પરંતુ ભગવાનનો સાથ આપણે અનુભવ કરીએ એ મારું નસીબ છે. જાણીએ બધા છે, આપણને ખબર છે કે બાબાને યાદ કરીને જ ખાવું જોઈએ, પરંતુ ખાવાના સમયે એમનો સાથ અનુભવ કરશું તો મારા જેવું ભાગ્યશાળી, મારા જેવું નસીબવાન કોઈ નહીં હશે. કારણ કે મેં ભગવાનને સાથે રાખ્યા છે, હર કર્મમાં એ મારી સાથે છે. પાંચમી વાત, પીવાના સમયે આપણે ઘણી બધી ચીજો છે જે પીએ છે. સૌથી પહેલા તો આપણે પાણી પીએ, જ્યુસ પીએ, દવા પણ પીએ છે. દવાને પણ તો પીવી પડશે ને, ત્યારે તો આપણે કહીએ છીએ ને કે મારે દવા પણ પીવાની છે. જેમ દવા પીવાની વાત કરી આપણે તો એવી જ રીતે જ્યારે આપણે બાબાને યાદ કરીએ અને દવા લઈએ છીએ તો એ દવા પણ કેટલી શક્તિશાળી બની જશે. એટલે દવાની અંદર પણ આપણને એવો અનુભવ થશે કે જેવી રીતે કડવી દવા હોવા છતાં પણ બાબાની એ યાદ છે એટલે કડવી દવા પણ અમૃત બની જશે. જેવી રીતે સુરજભાઈ હંમેશા કહે છે ને કે પાણીને પણ ચાર્જ કરીને પીવો, તો જ્યારે પાણી પણ પીએ ત્યારે પણ આપણે એ અનુભવ કરવાનો છે કે બાબા મારી એ સાથે છે. અને જ્યારે આપણે બાબાને સાથે રાખશું તો એ પાણી પણ અમૃત બની જશે અને એ પાણીને બાબાની યાદથી આપણે શુદ્ધ, પવિત્ર, નિર્મલ બનાવી દીધું. તો પીવાના સમયે પણ બાબાની યાદ ખૂબ જરૂરી છે. એટલે તમને બતાવું છું કે સાથનો અનુભવ આપણે કેવી રીતે કરીએ. તો જ્યારે આપણે દવા પણ પીએ છે ને, તો કડવી દવા હોય તો આપણું મોં કેવું બગડી જાય છે, પરંતુ કડવી દવા હાથમાં લેતાની સાથે જ સૌથી પહેલા આપણે બાબાને યાદ કરીએ. કારણ કે બાબા તો ખૂબ જ સ્વીટ છે અને સ્વીટ બાબાની યાદ એ દવાની અંદર મિક્સ કરશું તો એમાં પણ સ્વીટનેસ આવી જશે અને આપણો ચહેરો પણ સ્વીટ બની જશે કે એવી દવા લેવા છતાં પણ એવું લાગશે કે જેમ કડવી દવા પણ અમૃત બની ગઈ. જેના માટે આપણે બધા જ
એ ઉદાહરણ પણ જાણીએ છીએ કે મીરાને પણ જ્યારે ઝેર આપવામાં આવ્યો, હતું તો ઝેર અને ઝેર એટલે કડવું જ હોય, પરંતુ એ કડવું ઝેર પણ અમૃત કેવી રીતે બની ગયું? કડવું ઝેર પણ મીઠું કેવી રીતે બન્યું? એનું કારણ કે એ કૃષ્ણની યાદમાં, કૃષ્ણમય હતી, જેના કારણે એ ઝેર પણ અમૃત બની ગયું. અને જોવા વાળાને લાગ્યું અરે ઝેર આપ્યો અને એ કેવી રીતે ગત ગતાવીને પી ગઈ. તો એ મીરા પણ છે, આપણે તો છીએ. કેવી પણ કડવી વાતો કોઈ સંભળાવે તો પણ આપણે એવી રીતે એને પી જવાની છે કે જેવી રીતે અવરોધ. કારણ કે એમણે જે વાતો કહી મારે જરૂરી છે એને અપનાવવાનું છે, જે જરૂરી નથી એને બહાર ફેંકી દેવાનું. એટલે પીવાના સમયે પણ બાવા આપણા સંગ સંગ રહે. અને છઠ્ઠી વાત, ચાલવાના સમયે પણ બાબા સાથે. તો ચાલવાના સમયે બાબાના સંગનો અનુભવ કેવી રીતે કરીએ? એ તો બધા અનુભવી જશો કે જ્યારે આપણે ચાલીએ ત્યારે પણ એવું લાગે કે જેમ બાબા મારી સાથે સાથે, અને જ્યારે બાબા સાથે હશે ત્યારે આપણે કેટલા પણ કિલોમીટર ચાલી શકશો, કેટલા માઇલ સુધી આપણે ચાલી શકશો. એટલે બાબા કહે ને મુરલી ની અંદર કે બાબાની યાદમાં ચાલશો તો તમે આબુ થી આબુ રોડ સુધી પહોંચી જશો. બાબાની યાદમાં હશો, જ્યારે બાબાની યાદમાં હશો તો આપણને એક એનર્જી મળતી રહેશે, બાબાની યાદમાં હશો તો આપણને એક શક્તિ મળતી રહેશે, અને એ શક્તિના કારણે જ આપણે આગળ વધીએ છીએ જીવનની અંદર. પણ આપણે આગળ વધી રહ્યા છે તો ત્યારે જ વધી રહ્યા છે કે બાબા આપણી સાથે છે, બાબા આપણને ચલાવી રહ્યા છે. અને આ બધા જ બોલતા હોય ને કે બાબા મને ચલાવે છે, તો બાબા મને ચલાવે છે એ અનુભવ બાબાના એક એક બાળકો કરે છે. તો જ્યારે બાબા ની સાથે ચાલીએ છે તો ચાલની પદ્ધતિ પણ બદલાઈ જશે. જ્યારે બાબાની સાથે ચાલશો તો એક રોયલ્ટી ચાલની અંદર દેખાશે, ચાલની અંદર પણ દિવ્યતા દેખાશે. કારણ કે ચાલમાં ભગવાનની યાદ છે. જેવી રીતે આપણે પરિષ્ઠાની ચાલ જોઈએ તો એમની ચાલ આપણને ખૂબ જ પસંદ આવે. એ ચાલે પણ છે પણ ખૂબ ધીરેથી, પ્યારથી, એક એમના ચાલવાની અંદર પણ કેટલી રોયલ્ટી દેખાય. એવી જ રીતે જ્યારે આપણે ચાલની પણ અંદર ભગવાનને સંગ રાખશું તો એવો અનુભવ થશે જેમ પરિષ્ઠાની જેમ આપણે ઉડી રહ્યા છે, આપણે એકદમ હલકા બનીને ચાલી રહ્યા છે. તો ચાલની અંદર પરિષ્કારનો અનુભવ પણ ત્યારે થશે જ્યારે બાબાની યાદ સમાયેલી હશે. અને જ્યારે બાબાની યાદ હશે ત્યારે પણ આપણને એવું લાગશે કે જેવી રીતે બાબા સંગ સંગ છે તો આપણને ખૂબ આનંદ આવી રહ્યો છે. અગર એકલા ચાલશું તો આપણે બોર થઈ જશું, પરંતુ બાબાની સાથે રહીને બાબા સાથે વાતો કરતા જશું તો આપણી મંઝિલની અંદર આપણને આનંદ આવશે. તો આપણે બાબાને સાથે રાખવાના છે ચાલમાં, અને જ્યારે બાબાની સાથે ચાલશું ત્યારે એવો અનુભવ થશે કે જેવી રીતે અમારી મમ્મા, આપણી મમ્મા જે ચાલતી હશે, મમ્મા જે ચાલતા હતા તો આપણી દાદીઓ આપણને બતાવે છે ને કે મમ્મા ચાલે તો પગનો અવાજ પણ ન આવે.
મમ્માની ચાલની અંદર બાબાની યાદ હોવાને કારણે એ ચાલની અંદર પણ એક દિવ્યતા આવી જાય, જેના કારણે મમ્માના પગનો અવાજ પણ ન આવે. શાંતિથી આપણે પણ ચાલની અંદર બાબાને સાથે રાખવાના છે અને મમ્માને પણ આપણે યાદ કરવાના છે કે મમ્મા ચાલે તો ભગવાન સ્વયં એમની મહિમા કરે, કે મમ્મા ચાલે તો પગનો અવાજ ના આવે. આપણે પણ એવી રીતે ચાલીએ કે જયારે ભગવાન પણ આપણી મહિમા કરે કે આ ચાલે છે, એની અંદર ભગવાનની ઝલક દેખાય છે, એક રોયલ્ટી દેખાય છે. તો આપણી ચાલની અંદર પણ જયારે બાબાની યાદ હશે તો એક ફરિશ્તાનો અનુભવ કરી શકશો. અને લાસ્ટ વાત છે કર્મણા. કર્મણા યાની જે પણ આપણે કર્મ કરી રહ્યા છે એ કર્મની અંદર જેમ ખાવું પીવું ચાલવું આ બધા સૂક્ષ્મ કર્મ છે, પરંતુ આપણે વિચારી રહ્યા છે, આપણે સાંભળી રહ્યા છે તો એ શું છે? સૂક્ષ્મ વાતો. તો સૂક્ષ્મ વાતો અને સ્થૂળ વાતો એ બંને જ આપણે દિવસ દરમિયાન કરીએ છીએ. તો જેવી રીતે આપણા બાબા સુખદાતા છે, આપણે પણ બાબાની યાદમાં રહીને બધાને સુખ આપવાનું કર્મ કરવાનું. જ્યારે આપણા કર્મ બીજા માટે સુખદાયી બનશે ત્યારે આપણું પુણ્ય પણ જમા થતું જશે. અને એટલે જ્યારે ભગવાન આપણી સાથે છે, એટલે આપણે જ્યારે ભગવાનના સંગનો અનુભવ કરીએ છીએ તો આપણું જીવન બદલાઈ જાય છે. અને જ્યારે ભગવાન આપણા સંગની અંદર છે તો આપણને જોઈને બીજાનું જીવન બદલાઈ જાય છે. તો બાબાને આપણે સંગમાં રાખ્યા તો આપણું જીવન બદલાયું, અને ભગવાન જયારે મારા સંગમાં આવી ગયા ત્યારે આપણને જોઈને બીજાનું પણ જીવન પરિવર્તન થઈ જાય. કર્મની અંદર પણ બાબા સાથે સાથે હોય, જેને આપણે કહે છે કર્મણા. કર્મણા સુખદાયી બને. જેવી રીતે મીરા શ્રી કૃષ્ણને હંમેશા યાદ કરતી હતી, અને એટલે મીરાને જોઈને બધાને એવું લાગતું હતું ને કે આ કૃષ્ણમય બની ગઈ છે, આ એક દિવાની બની ગઈ છે. એનો ચહેરો બતાવતો હતો કે કૃષ્ણમય છે. કૃષ્ણ કોઈ સાકારમય ની સાથે નતો, પરંતુ એને જોઈને લાગતું હતું કે કૃષ્ણમય થઈ ગઈ છે. એવી જ રીતે આપણે પણ એવા કર્મ કરીએ કે આપણને જોઈને બીજાને પણ એવો અનુભવ થાય કે આ એક ભગવાનનું રૂપ છે. કારણ કે ભગવાન તો બધી જગ્યાએ જઈને કર્મ ન કરી શકે, પરંતુ ભગવાને એવી આત્માઓ ને તૈયાર કરી છે જેમ પરિષ્ઠા જેવા, કે જેને જોઈને બીજાને પણ એવું લાગે કે આ ભગવાનનું રૂપ છે. એટલે બાબાએ પણ મુરલીમાં કહ્યું છે કે અંતમાં તમારો જે ચહેરો છે એ અદૃશ્ય થઈ જશે અને બાબા દેખાશે. અને જ્યારે બાબા દેખાવા લાગશે ત્યારે બાબાની પ્રત્યક્ષતા થશે અને આખી દુનિયાને ખબર પડી જશે કે ભગવાન આ સૃષ્ટિ પર આવી ચુક્યા છે. કારણ કે આ બધા જ ભગવાનના રૂપ છે. બધા બાબાના બાળકોની અંદર બાબા દેખાવા લાગશે ને ત્યારે બધાને અનુભવ થશે કે આ એક દિવ્ય પ્રકાશ છે, કે ભગવાન આ સૃષ્ટિ પર આવી ચુક્યા છે અને હવે આ સૃષ્ટિનો અંત છે. તો આપણું આ રૂપ ન દેખાય, પરંતુ ભગવાન દેખાય. અને એ ભગવાનની ઝલક ત્યારે જ દેખાશે કે જ્યારે આપણા સંગમાં ભગવાન છે. એટલે જ કે ને જેવો સંગ એવો રંગ.
જ્યારે સંગમાં ભગવાન છે તો એનો રંગ આપણા ઉપર દેખાવા લાગશે, રંગ ઝલકવા લાગશે. એટલે તમે પણ બધા જેમ જો છો ને બ્રહ્મા કુમાર બ્રહ્મા કુમારી ભાઈ બહેનો ને, તો એવું લાગે ને કે આ બધા ને જોઈને બાબાની યાદ આવે, સ્વતઃ બાબાની યાદ આવે. બાબાને યાદ કરવાની મહેનત નહીં કરવી પડે, પરંતુ બ્રહ્મા કુમાર બ્રહ્મા કુમારી ને આપણે જ્યાં પણ જોઈએ ત્યાં આપણને કોની યાદ આવે? બાબાની યાદ આવે. કેમ? કારણ કે બાબાના બાળકો છે, બાબાના બાળક છે, બાબાએ એને અપનાવ્યા છે, એટલા માટે બાબાની યાદ સ્વતઃ આવે છે. તો આપણે ભલે ગ્રહસ્થમાં રહેતા હોઈએ, પરંતુ ગ્રહસ્થમાં રહીને પણ બધાને એવો અનુભવ કરાવવાનો છે કે આ સાચે જ ભગવાનનો રૂપ છે. આ ભગવાને એમને મારા ઘરમાં મોકલાવ્યા છે, તે ભગવાન સુખદાતા છે, એમ આ આત્મા પણ સુખદાતા છે. એમના સંગમાં રહેવાથી મને સુખ મળે છે. બાબાની સાથનો અનુભવ આપણે કરી રહ્યા છે, એવી જ રીતે બીજા પણ આપણા સંગમાં રહે, આપણા સાથમાં આવે, તો એને પણ મારા થ્રુ બાબાનો અનુભવ થાય. ખૂબ જ જરૂરી છે કે આપણે આ સાત વાતોને આપણી દિનચર્યાની અંદર કરીએ છીએ, ફક્ત બાબાને સાથે રાખીએ. અને જ્યારે બાબા આપણા સંગમાં છે, કહેવામાં આવે છે ને કે વહાડ જેવી પરિસ્થિતિ પણ રાય બની જાય છે. તો ભગવાન સંગ સંગ છે, અને એનો રંગ હવે બધાને દેખાવો જોઈએ. અને ત્યારે દેખાવશે, ત્યારે જ સંભવ થશે કે જ્યારે આપણા મનની અંદર બાવા છે, આપણા બોલની અંદર બાવા છે, આપણા કર્મની અંદર બાવા છે. જેવી રીતે દુનિયા વાળા પણ કહે છે ને કે જ્યાં જોઈએ ત્યાં ભગવાન જ દેખાય છે, એટલે ભગવાનને કોઈ સર્વવ્યાપી કરી દીધો. પરંતુ હવે આપણને જોઈને પણ એ લોકોને એવું લાગવું જોઈએ કે સાચે જ ભગવાનની યાદ આના હર કર્મમાં સમાયેલી છે. જેવી રીતે આપણે બધા જ ભગવાનને સાથી બનાવીએ, અને એ સાથી બનાવીએ તો આપણને ભગવાનની મદદનો અનુભવ થાય છે. અને એક એક બ્રહ્મા કુમાર બ્રહ્મા કુમારીએ બાબાને સાથે રાખ્યા છે, તેના જીવનની અંદર કેટલા બધા અનુભવો છે ભગવાનની મદદના અનુભવો. એક એક ને પૂછો ને તો સાચે એક ખૂબ જ મોટું પુસ્તક બની જશે. બધાની પાસે એટલા બધા ભગવાનની મદદના અનુભવ છે. પલ પલ, કદમ કદમ, હર શ્વાસ, હર સંકલ્પ, હર કર્મની અંદર એમણે ભગવાનની મદદનો અનુભવ કર્યો છે. અને ત્યારે જ સંભવ છે કે જ્યારે આપણે એના સંગમાં. જેમ આજે તમને આ ટોપિક પર બતાવ્યું, તો આપણને વિશ્વાસ બેસી જાય છે કે આપની સાથે ભગવાન છે, એટલે ત્યારે પણ આપણું અહિત નહીં થશે, અશુભ નહીં થશે, અકલ્યાણ નહીં થશે. ભગવાન સાથે છે તો બધું જ કલ્યાણ થાય. આજે બધી વાતો આપણે સાંભળી, જરૂર આપણે એને અપનાવવાની પણ કોશિશ કરશું, આપણા જીવનની અંદર એને ધારણ કરવાની કોશિશ કરશું, અને ત્યારે અનુભવ કરશું કે ભગવાન અનુભવ, ભગવાનની મદદ નો અનુભવ આપણે કરી રહ્યા છીએ અને કરતા પણ, અને આપણા થ્રુ આપણે બીજાને પણ કરાવતા. બાબાને આપણે યાદ તો કરશું કોમેન્ટ દ્વારા. એ પહેલા તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો.
તમને કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. સિસ્ટર પ્રશ્ન નથી પણ કોકિલાબેનને થેન્ક યુ કહેવું છે કે બહુ જ સરસ આજે એમણે એક્સપ્લેન કર્યું છે અને લાગે છે કે ભગવાન તમારી સાથે ને સાથે છે, ત્યારે જ આટલું સરસ તમે અમને સમજાવી શક્યા કે કેવી રીતે બાબાને સાથે રાખવાના. ઓમ શાંતિ. કોઈને કઈ પૂછવું છે? સિસ્ટર ક્વેશ્ચન છે કે સૂક્ષ્મ શરીર વિશે કોકિલાબેનને કે એમના વિશે થોડું વધારે જણાવશે પ્લીઝ. બેન તમે સૂક્ષ્મ શરીર વિશે વધારે ડિટેલમાં જણાવશો? એવી રીતે આપણે સૂક્ષ્મ શરીર એટલે જે આપણું એક તો બાહ્ય શરીર છે જે આપણને દેખાય છે, પરંતુ એક સૂક્ષ્મ શરીર છે કે જે ટ્રાવેલ કરતું જ રહે છે. આપણે ક્યાં ક્યાં પહોંચી જઈએ છે આપણને ખબર પણ નથી પડતી. આપણે એક જગ્યાએ બેઠા હોઈએ અને આપણું મન કઈ કઈ દુનિયામાં પહોંચી જાય છે, કયા કયા દેશમાં પહોંચી જાય છે, કે જેવી રીતે આપણે એક સૂક્ષ્મ દેહ જેને પરિષ્ઠનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે કે જે પરિષ્ઠ સ્વરૂપથી પણ આપણે મનસા સેવા કરીએ છીએ, જે બધા અનુભવ પણ કરે છે કે સૂક્ષ્મ સેવા કરવા માટે પણ સૂક્ષ્મ શરીરની જ આવશ્યકતા છે. તો આપણે મનથી પણ સૂક્ષ્મ રૂપ ધારણ કરીએ છીએ અને આપણે ને બાબાની પાસે પણ પહોંચી જઈએ છીએ. જેમ પરમધામમાં પણ જવું હોય ને તો આપણે આ શરીરથી નથી જતા, સૂક્ષ્મ રીતે જઈએ છીએ. તો આપણે કહીએ ને મન અને બુદ્ધિ પરમધામમાં પહોંચે છે, તો એ પણ આપણું એક સૂક્ષ્મ. આપણે પીએ ત્યારે કે શું કરવાનું? બેન તમને પ્રશ્નો સંભળાય છે? કોકિલાબેન ના નહી સંભળાયું છે બેન બોલ્યા ને. અચ્છા એટલે તમને ક્વેશ્ચન નથી સંભળાતા. તો બેન એમને પૂછ્યું કે પાણીને ચાર્જ કરવું હોય તો આપણે શું બોલવું જોઈએ કે જ્યારે આપણે પાણીને જે તમે હમણાં સમજાવ્યું કે પાણીને બાબાની યાદ એવી રીતે આપણે પાણીને ચાર્જ કરીએ ત્યારે સૌ થી પહેલી સ્મૃતિ તો બાબાની હોવી જોઈએ કે બાબા એ સર્વશક્તિવાન છે. અને જેવી રીતે પાણીનો ગ્લાસ આપણે હાથમાં લીધો, આપણી દ્રષ્ટિ પણ પાણી પણ હોવી જોઈએ. અને આપણે બાબાનું પહેલા આહ્વાન કરીએ કે બાબા તમે આવો અને તમારી શક્તિશાળી કિરણ આ પાણીની અંદર પ્રવાહિત કરો, જેનાથી આ પાણી શુદ્ધ અને પવિત્ર બની જાય છે. અને બાબાની એ યાદ હશે તો એ પાણીની અંદર પણ એક શક્તિ આવી જશે, એક એનર્જી આવી જશે. અને બીજું કે જ્યારે એ બાબાને યાદ કરીએ ત્યારે બાબાના શુક્રિયા કરીએ કે બાબા તમે સૌથી પહેલા મને પીવા માટે પાણી આપ્યું, તો તમારો કેટલો બધો દિલથી હું આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે પ્રકૃતિનું એક તત્વ જળ તત્વ છે, જળ તત્વને પણ આપણે શુક્રિયા કરીએ કે જળ તત્વ તમે મારા ઘરની અંદર આવીને મને પાણી આપી રહ્યા છો, તો તમારો પણ હું આભાર વ્યક્ત કરું. અને જ્યારે એ જળ તત્વને પણ આપણે શુક્રિયા કરશું, બાબાના શુક્રિયા કરશું, તો ઓટોમેટિક
એક શુદ્ધ વાઇબ્રેશન પાણીની અંદર આવશે અને બાબાની યાદ હશે અને સાથે સાથે સ્વમાનને પણ આપણે યાદ કરીએ કે હું એક શુદ્ધ પવિત્ર આત્મા છું અને હું આત્મા આ પાણીને શુદ્ધ નિર્મલ બનાવી રહી છું. તો ધીરે ધીરે પાણી પણ આપણને એક અમૃતના જેવું લાગવા લાગશે. પાણી પણ પીતા હોઈશું તો પણ એવું લાગશે કે એની અંદર જેમ મીઠાશ આવી રહી છે. તો એનાથી પાણી પણ ચાર્જ થતું જશે. તો જેટલી વાર આપણે પાણી પીએ યા કોઈક વસ્તુ પીવાની જે પણ આવે તો આપણે એ રીતે સ્વમાનનો પણ અભ્યાસ કરીએ અને બાબાની યાદ પણ સાથે. ઓમ શાંતિ બેન, એમાં બાબાની શક્તિ આપણે ભરવાની છે પાણીમાં. ઓમ શાંતિ બેન, બાબાની શક્તિની કિરણો પાણીમાં ભરવાની છે. બેન એ પૂછે છે કે આપણે બાબાની કિરણોને પાણી ભરવાની ઈ વિધિથી ચાર્જ કરવાનું. હા, બાબાની કિરણ શક્તિની કિરણ, બાબાની પવિત્રતાની કિરણ એ પાણીની અંદર આપણે પ્રવાહિત કરીએ, જેમ અનુભવ કરીએ કે બાબા પરમધામથી એ પાણીની અંદર શક્તિ અને પવિત્રતાની કિરણ પ્રવાહિત કરી રહ્યા છે અને એ પાણીની અંદર આવી રહી છે કિરણ. એનો અનુભવ કરી કે કિરણ આવી રહી છે બાબાની અને પાણી શુદ્ધ બને છે. હજી એક ક્વેશ્ચન છે, તમે વાત કરી કે સૂક્ષ્મ વર્તનમાં સૂક્ષ્મ શરીરથી મન અને બુદ્ધિથી જઈએ, તો એ જરા રિપીટ કરી દેશો પ્લીઝ. રંજનબેન એમાં શું રિપીટ કરે કે આ સૂક્ષ્મ વર્તનમાં સૂક્ષ્મ શરીરથી મન અને બુદ્ધિ છે ને, તમને હું તમને રેકોર્ડિંગ મોકલાવી દઈશ હા રંજનબેન. થેન્ક યુ. હાજી બેન, તમે મેડિટેશન કરાવો. ઓકે, હવે આપણે બાબાને યાદ કરશું, તો કોમેન્ટરી પણ તમને આપતા જશું અને સાથે સાથે અનુભવ કરશું કે બાબા આપણી સાથે છે અને આપણે બાબાની પાસે જવાનું છે પરમધામમાં. અને આ અનુભવ કરવો ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈ પણ વિકટ પરિસ્થિતિની અંદર આપણને બાબાની યાદ જ કામમાં આવશે અને એ બાબાની યાદને આપણે ખૂબ જ પાવરફુલ બનાવવાની છે. આપણે બધા જ થોડા સમય, કેટલા સમય માટે બેસો બેન? 15 મિનિટ. ઓકે, 15-20 મિનિટ. ઓકે ઓકે. સૂક્ષ્મ જ્યોતિર્બિંદુ આત્મા છું. હું આત્મા આ શરીરની અંદર એક એનર્જી બનીને શરીરને ચલાવી રહી છું. હું અનુભવ કરું પ્રકૃતિની અંદર વિરાજમાન આત્મા પૂરા શરીરની અંદર એમની એનર્જી પહોંચાડી રહી છે અને આ શરીર કાર્ય કરી રહ્યું છે. હવે હું આત્મા આ શરીરથી અલગ થઈ રહી છું અને હું મારા શરીરને જોઈ રહી છું. આ શરીર 5 તત્વોથી બનેલું
એક માટીનો પુતળો છે, પરંતુ મારા હાથમાં એક ચૈતન્ય શક્તિ છે. હું શક્તિશાળી છું. આત્મા આ શરીરને આજ સ્થાન પર છોડીને હું એક અનંત યાત્રા પર જાઉં છું. આ દેહથી ન્યારી, દેહના સંબંધોથી ન્યારી, પ્રકૃતિના પાંચ તત્વોથી પણ બહાર, સૂર્ય ચાંદ સિતારોથી પણ બહાર, પરમધામની યાત્રા પર પ્રસ્થાન કરી છું. પરમ ધામ, મુક્તિ ધામ, શાંતિ ધામ ને મનની આંખોથી જોઈ રહી છું. કેટલી સુંદર આ અલૌકિક દુનિયા છે. પરમ ધામ ને જોઈને એક અલૌકિક પ્રકાશ, એક દિવ્ય પ્રકાશની અનુભૂતિ થઈ રહી છે. અને હું આત્મા મન બુદ્ધિથી પરમ ધામ ની અંદર વિચરણ કરી રહી છું. અને એ દિવ્ય પ્રકાશ મને પોતાની પાસે ખેંચી રહ્યો છે. ધીરે ધીરે એ પ્રકાશ તરફ જઈ રહી છું. એ પ્રકાશ સ્વયં શિવ બાબા છે. શિવ બાબાને જોઈને હું આત્મા ખુશીમાં નાચી રહ્યો. આ તો મારા મા પિતા છે. શિવ બાબા અનંત કિરણોને હાથ અને પોતાનામાં સમાવી દે છે. બાબાના પવિત્ર પ્યારનો અનુભવ કરી રહી છે. બાબાની મખમલી ગોદમાં એક સુખદ અનુભવ થઈ રહ્યો છે. હું આત્મા અતિન્દ્રિય સુખની અનુભૂતિમાં ખોવાઈ જઉં છું. મીઠા બાબા, તમારા સંગમાં ધન્યતાનો અનુભવ કરી રહી છું. તમારા સાથનો અહેસાસ મને ખૂબ જ ખુશી આપી રહ્યો છે. ત્યારે બાબા
આપન પવિત્ર પ્યાર નિર્મળ નિસ્વાર્થ પ્યાર બાબાના પવિત્ર પ્રેમમાં અને પ્રેમના વરસાદમાં હું ભીંજાઈ રહી છું. ભગવાનની છત્ર છાયામાં જે મને સુખ પ્રાપ્ત થયું છે એની માટે મારી પાસે કોઈ શબ્દ નથી. જેનો સાથી ભગવાન હોય એને તુફાનોથી ડરવાનું ના હોય. પરીક્ષા તો આવશે, પણ પરમાત્માના પ્રેમની લહેરો મને એનો અનુભવ પણ નહીં થવા દે. હું બાબાના પ્રેમના સમુદ્રમાં એની લહેરોમાં આનંદિત જીવન જીવી રહી છું. કારણ કે મારી આંખોમાં ફક્ત પરમાત્માની કિરણો છે. જો તું સાથે છે તો વિશ્વની દરેક આત્માનો સહયોગ મારી સાથે છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. કેમ છો હાજી? કેમ છો? મજામાં. અરે ઝૂમ ઉપર તમને મળવાનું થઈ ગયું. અમારું ભાગ્ય ખુલી ગયું આજે. અમારું ભાગ્ય ખુલી ગયું. ક્લાસમાં જે બધા બેઠા છે ને એ વૈશાલીબેન પાસે જ્ઞાન લે છે બધા. આ બધા આપણે સાંભળી તો નહીં શકીએ બધાનો અવાજ, પણ બધા તમને દિલથી થેન્ક યુ બોલે છે. કેમ થેન્ક યુ બોલે છે? કારણ કે તમે નિમિત્ત છો. તમારા કારણે વૈશાલીબેન આજે અમેરિકામાં બેઠા છે અને અમેરિકામાં આટલી સેવા કરી રહ્યા છે. તમારા કારણે રહેતા હતા તમારા સેન્ટરે. તમારા સેન્ટર અને રહેતા હતા બાબાને નિમિત્ત. બાબાને તો એમને મોકલાવવું હશે એટલે બાબા એ મોકલાવ્યા એમને. તમે મોટું દિલ રાખ્યું. એમનું ભાગ્ય છે. એમને તો છે, એ તો બધું છે, પણ તમે મોટું દિલ રાખ્યું. કારણ કે વૈશાલી બેન બધા વાતમાં ઓલરાઉન્ડર છે. તમને પાછું ખાવાનું એ ખવડાવશે ને, ગુજરાતીમાં સમજાવશે ને, ઇંગ્લિશમાં એ સમજાવશે, અને ગો ગેટર છે. હે, એટલે તમે મોટું દિલ રાખી અને તમારો ઓલરાઉન્ડર હેન્ડ ને મોકલાવ્યો એટલે બધા અમે તમને દિલથી થેન્ક યુ બોલીએ છે. થેન્ક યુ. 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 થેન્ક યુ
બધા બેઠા વાત કરે થેન્ક યુ બોલે છે થેન્ક યુ ઓલ શાંતિ અને વૈશાલી બેન ગુજરાતી માં સમજાય પોતાને બહુ મજા આવે થેન્ક યુ થેન્ક યુ જોયું બધા કેટલી વાર થેન્ક યુ બોલી રહ્યા છે તમને વૈશાલી બેન ઓસમ છે તમે જે તમે વૈશાલી બેને જેટલી ટ્રેનિંગ આપી છે થેન્ક યુ થેન્ક યુ સેક્ટરમાં રહેવાનું આવું કરવાનું તેવું કરવાનું એ બધું આ બધાને શીખવાડે છે તમારી વૈશાલી બેન બધાને પાસ ઓન કરે છે વૈશાલી બેન અદ્ભુત છે એ તો એની વિશેષતા છે ભાઈ એની વિશેષતા એના ગુણ છે હે કે જે કામ હાથમાં લીધું એ બરાબર પૂરું કરશે જ ત્યાં સુધી એને શાંતિ થશે જ નહીં બરાબર લાગેલી જ રહેશે એટલે તમને બધાને પણ બાપરા પાકા બાળકો બનાવીને છોડશે સાચી વાત છે તમારી લાગેલી છે વિશેષતા છે રાઈટ છે કોકિલાબેન પણ આપશે બધાને એટલો કોકિલાબેન થેન્ક યુ વેરી મચ તમારી જે પાલના છે એવી જે અમને ખ્યાલ આવ્યો એવું લાગે છે કે વૈશાલીબેન પણ અમને એવું જ કરે છે અને અમે પણ તમારા જેવા તો નથી થવાના પણ જે અમારી પાસે આવે છે એને એવી રીતે જ આપવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે તમારા એકમાંથી આજે કેટલા બધા અનેક બની ગયા છે વૈશાલીબેન વેરી એનું ભાગ્ય છે જે બાબા એમને અમેરિકા મોકલાવ્યા એને વિઝા મળી ગયા અને સૌથી મોટી વાત તો એ છે કે સેવામાં લાગી ગયા તો એ ભાગ્ય કિસ્મત કહેવાય ને વૈશાલીબેન બહુ બિઝી રહે છે હા બિઝી તો બિઝી હોવા છતાં પણ તમારા બધાની પાલના કરી રહ્યા છે ના બિઝી છે પણ ઈઝી છે બિઝી છે પણ ઈઝી છે ટેન્શન નથી રાખતી અટેન્શન રાખે છે એને કોઈ વાત કીધી હોય ને તો અટેન્શન રાખે છે ટેન્શન નથી રાખતી સેવા કરી શકે નહીં તો સેવા પણ પછી બહુ જ લાગવા લાગશે બધાની પાછળ લાગેલી જોઈ બહુ મહેનત કરે છે વૈશાલીબેન વૈશાલીબેન હસતા હસતા છે મારા છે ને વિઝા કેન્સલ થઈ ગયા હતા પહેલી વખત અમે લોકો ગયા ને હું વિઝા લેવા ગઈ હતી ને તો મારા વિઝા મને મારો પાસપોર્ટ નહોતો આવ્યો તો કોકિલા બેન સવારના અમૃત વેલા બેઠા અને મને કે મેં બાબાને કીધું છે કે તને વિઝા મળી જ જશે તને વિઝા મળી જ જશે અને મને વિઝા મળ્યા તો એમને વધારે ખુશી હતી મારા કરતા એટલે શી વોઝ શી અને એમના ઈ કોકિલા બેન ની વિશેષતા છે કે એ જે મોડામાંથી કાઢે ને ઈ તમારું થાય થાય ને થાય એટલે એમનું દિલ બહુ જ આમ શું કેવાય શુભ ભાવના બહુ છે એમની શુભ ભાવના ફળે છે એટલે આઈ એમ વેરી લકી ટુ હેવ હર અને ખરેખર એમણે જ શીખવાડ્યું છે કોકિલા બેનને જ ના કોન્ફિડન્સ થી જ મને હેમાબેન તો સાચે જ કોકિલા બેનના જેટલા ઓલો કરે ને એટલો ઓછું છે કારણ કે કોકિલા બેનને જ મને જમવાનું બનાવતા શીખવાડ્યું કોકિલા બેને જ મારામાં કોન્ફિડન્સ રાખ્યો કોકિલા બેને જ મને 500 નું જમવાનું બનાવવાનું કોન્ફિડન્સ આપીને એની પોતાની સાથે રાખીને શીખવાડ્યું એટલે હેમાબેન ઓલ ક્રેડિટ ગોઝ ટુ હર ઓકે ઓકે બેન થેન્ક યુ સો મચ તમારો ટાઈમ આપ્યો થેન્ક યુ બેન થેન્ક યુ તમને બધાને થેન્ક યુ વેરી મચ થેન્ક યુ કોકિલા બેન થેન્ક યુ બહુ ખુશી થઈ કે તમે બધા બાબાના બાળકો ક્યાં ક્યાં છુપાયેલા હતા બાબાએ કોઈને કોઈ નિમિત્ત બનાવીને તમને બધાને જગાડ્યા અને તમારી આત્માની જ્યોતિ જાગી ગઈ હવે બાબા તમારા દ્વારા બીજી કેટલી આત્માઓનો ઉદ્ધાર કરશે ને તમારી પણ એ જ સેવા છે કે તમે તમારા જે પણ રિલેટિવ છે એને પણ બાબાના બનાવો અને બાબાનું જ્ઞાન એને પણ પ્રાપ્ત થાય અને બાબાના બની જશે તો તમને પણ કેટલી ખુશી થશે કે એ પણ બાબાના બની ગયા કારણ કે અત્યારે જરૂરત બધાને ભગવાનના સાથનો સંઘનો છે કારણ કે વ્યક્તિ તો આજે છે કાલે નહીં પરંતુ ભગવાન જ એક અવિનાશી સાથી છે જે સદા સાથ નિભાવશે તમે પણ હવે બીજી આત્માઓનું કલ્યાણ કરો બહેનો તો તૈયાર જ છે સેવા કરવા માટે બસ તમારે
બધી આત્માઓને રેડી કરવાની છે, જે બાબાનું જ્ઞાન સાંભળે.